પાર્ટીના એક નેતાએ સોમવારે જ આ જાણકારી આપી હતી અને એક મહિનામાં આમ આદમી પાર્ટીના નેતાની અરવિંદ કેજરીવાલની આ ચોથી મુલાકાત છે, ગુજરાત પ્રવાસ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા છે અને આવી સ્થિતિમાં કેજરીવાલ ચૂંટણી જીતી લેવા માટે મેદાનમાં ઉતરી આવ્યા છે અને એક બાદ એક પ્રવાસ પણ કરી રહ્યા છે. ત્યારે કચ્છની જનતા શું કહી રહી છે અરવિંદ કેજરીવાલ વિશે તે પણ આપણે સાંભળી લઈએ. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે કચ્છની મુલાકાતે છે અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં જોરોશોરોથી ઇલેક્શન પહેલા પ્રચાર કરી રહી છે. આપણી સાથે અત્યારે ભુજની અંદર છાત્રો છે જેમની સાથે અરવિંદ કેજરીવાલ સંવાદ કરવાના છે. અરવિંદ કેજરીવાલનો આજે જન્મદિવસ છે અને અરવિંદ કેજરીવાલ આજે કચ્છ આવી રહ્યા છે. શું કહેશો અરવિંદ કેજરીવાલના જન્મદિવસના દિવસે તેઓ કચ્છ આવી રહ્યા છે, વિશેષ વિદ્યાર્થીઓમાં કેવી લાગણી? સૌથી પહેલા તો હું એમને જન્મદિનની શુભેચ્છાઓ માનું છું અને અમને બહુ ખુશી થાય છે કે કેજરીવાલ અમારા પાસે આવે છે પૂછવા, અને અમે બધા સ્ટુડન્ટ્સ પણ વેઇટ કરી છે એમને મળવા માટે અને એમને ક્વેશ્ચન પૂછવા માટે. છાત્રો સાથે કઈ રીતનો એમનો લગાવ રહ્યો છે, શિક્ષા ક્ષેત્ર સાથે એમને પરિવર્તન પણ લાવ્યો છે, શું કહેશો? અમને તો એમ જ છે કે એ લોકો કેજરીવાલ અમારા માટે કંઈક કરે, ગુજરાતની સરકાર બનાવે અને અમને સપોર્ટ કરે સ્ટુડન્ટ્સને અને આગળ વધારે. ચોક્કસથી અરવિંદ કેજરીવાલને એક મોકો આપવો જોઈએ એવા પ્રચારો થઈ રહ્યા છે, શું લાગે છે વિદ્યાર્થીઓની તરફથી અરવિંદ કેજરીવાલને યુવા વર્ગ એક મોકો આપશે ખરો? આપશે, જરૂર આપશે. લોકો અહીંયા મોંઘવારી જ ખૂબ વધી ગઈ છે, લોકોને શિક્ષણ જ્યાં જ્યાં બહાર જાય છે તો બહુ મોંઘું થઈ ગયું છે. મોંઘું થઈ ગયું છે એટલે લોકો ભણી નથી શકતા અને શિક્ષણ જો સસ્તું થશે તો લોકો ભણી શકશે, એટલે એને મોકો આપવો જોઈએ. ચોક્કસથી વિદ્યાર્થીઓના શું મુદ્દાઓ છે ગુજરાતની અંદર? આટલા વર્ષથી શિક્ષણ પદ્ધતિને લઈને કેજરીવાલ અને દિલ્હીનું એજ્યુકેશન સિસ્ટમ છે તે આગળ રહ્યું છે ક્યાંક ને ક્યાંક, તો શું કહેશો ગુજરાતના એજ્યુકેશન સિસ્ટમમાં કેજરીવાલની સરકાર આવશે તો પરિવર્તન આવશે ખરું? હા, આવશે ખરું, કેમ કે લોકો ભણવા માટે બહુ જ આગળ વધી રહ્યા છે એટલે એનામાં પરિવર્તન આવશે. આપ શું માનો છો અરવિંદ કેજરીવાલની સરકાર આવતા કોઈ મોટો ફેરફાર થશે વિદ્યાર્થીઓ માટે? હા, ફેરફાર થશે. એક મોકો આપવો જરૂરી છે અરવિંદ કેજરીવાલને, શું માનો છો? હા, આપવો જોઈએ. પરિવર્તન લાવવાની એમની ક્ષમતા છે ગુજરાતની અંદર, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતથી આવે છે અને ગુજરાત એક રોલ મોડેલ બીજેપી પ્રેઝન્ટ કરે છે, પરંતુ શિક્ષા ક્ષેત્રે કોઈ મોટો સુધારો થઈ શકે છે, શું લાગે છે? હા, એટલે આજે એનો ટોપિક શિક્ષણ જ છે તો શિક્ષણમાં ફેરફાર થશે એવી અમે આશા રાખીએ કે છોકરાઓ જે નથી ભણી શકતા એમને ભણવા મળે ને આગળ વધે. શું નામ છે આપનું? અને અત્યારે જે રીતના કેજરીવાલ આવ્યા છે ગુજરાતની મુલાકાતે, તો ઇલેક્શન પહેલા આ સમગ્ર કેજરીવાલનો એક માહોલ ઊભો થઈ રહ્યો છે, આમ આદમી પાર્ટીનો એક માહોલ ઊભો થઈ રહ્યો છે, તો શું કહેવું છે આપનું? સર, હું તો પહેલાં કચ્છ વિશે જ કહીશ. કચ્છ એક બિલકુલ પછાત અને એજ્યુકેશનમાં બિલકુલ ડાઉન છે, તો કચ્છનો જ મુદ્દો લઈશ કે દિલ્હીમાં એમણે એજ્યુકેશન લીધે બહુ કામ સારું કર્યું છે, તો કચ્છ માટે એમ શું કરી શકશે? અને આજે સરને મારો એ જ સવાલ રહેશે કે કચ્છ માટે તમે શું વિચારેલું છે, કારણ કે અહીંયા તો બહુ તમે બન્ની વિસ્તાર જોશો કે લખપતના પછેવાડાના વિસ્તાર જોશો ત્યાં એજ્યુકેશનનું સ્તર બહુ જ ડાઉન છે, તો એજ્યુકેશન માટે જ મુદ્દો રહેશે મારો. ચોક્કસથી આપણી સાથે અન્ય છાત્રો છે, આપ યુવા જો શું ઈચ્છો છો ગુજરાતની અંદર રાજનીતિમાં કોઈ મોટો પરિવર્તન ઈચ્છો છો કે શું? કાંઈ, બસ શિક્ષણ માટે આપણે શું કહેવાય, શિક્ષણ બદલાવ થોડો કરવો છે આ કચ્છમાં ને એમાં બદલાવ નહીં કરવો છે. આ હું સરને એ જ કહીશ કે કચ્છમાં શિક્ષણ બહુ હમણાં ડાઉન છે, શાળાઓ ને બધી એ બધું, બસ ઈચ્છીશ હું સાહેબ. સર, ગુજરાતમાં બીજું કોઈ પરિવર્તન આવી શકે છે કેજરીવાલ જે રીતે ગેરંટી આપી રહ્યા છે, સતત એક બાદ એક ગેરંટી આવી રહી છે કેજરીવાલ અને કેજરીવાલની જાહેરાતો આવી રહી છે, આજે પણ એક મોટી જાહેરાત થઈ શકે છે, શું કહેવો છો આપ? ખૂબ જ સારી વાત છે, કારણ કે કંઈક ચેન્જ લાવશે તો લોકો એને મત આપવા તૈયાર થશે, જો મત સારો લેવો હશે એ લોકોને તો કંઈક ને કંઈક એને કરવું જ પડશે. એક ફ્રી બીની રાજનીતિ ચાલી રહી છે કે ફ્રી આપવું જોઈએ કે ના આપવું જોઈએ અલગ રીતે, તો શું કહેવું છે કે જે સિસ્ટમ છે કેજરીવાલની, કે કેજરીવાલ કહી રહ્યા છે કે ફ્રી બી તો ઠીક છે પણ સુવિધાઓ આપવી જરૂરી છે, શું માનો છો?
અમે તો એમ જ કહીએ કે સ્ટુડન્ટ્સ માટે જે પણ કરો એ સ્ટુડન્ટ્સ માટે જ કરો. અત્યારે સમય બહુ ખરાબ ચાલી રહ્યો, સ્ટુડન્ટ્સને ભણતર નથી રહ્યું, તો અમે એ કહીએ છીએ કે એ અમારા માટે સ્ટડી માટે, એજ્યુકેશન માટે જ કરે.